વિદ્યાર્થી મિત્રો, પોલિમરના આઠમા લેક્ચરમાં આપણે અગાઉ ચર્ચા કરી એ ઉપરાંતના નવા પોલિમરનો અભ્યાસ કરીશું. પરંતુ ફરીથી અગાઉના પોઈન્ટમાં એટલે કે અગાઉના લેક્ચરમાં જે છેલ્લો પોઈન્ટ હતો એને યાદ કરો. તો છેલ્લે આપણે અભ્યાસ કરતા હતા રેસાઓ. આપણે પ્લાસ્ટિકનો અભ્યાસ કરી ચૂક્યા, ત્યારબાદ રબરનો અભ્યાસ કર્યો, સંશ્લેષિત રબર. એના પછી ચર્ચા કરતા હતા રેસાઓની. રેસાઓમાં એક અભ્યાસ કર્યો નાયલોન 6/6. એના વિશે તમને ખ્યાલ આવ્યો છે, તમે તૈયાર પણ કર્યું હશે. એના પછી સેકન્ડ રેસામાં આપણે અભ્યાસ કરીશું નાયલોન 6. નાયલોન 6 ની બનાવટ કેવી રીતના થાય, તો બનાવટ સમજ્યા પહેલા શબ્દને સમજવું જરૂરી છે. આ શબ્દ સમજી લો કે નાયલોન કયું છે, તો નાયલોન કેમ કયું ભાઈ, તો એનો અર્થ એવો હશે કે ભાઈ આવર્તનીય એકમ એમાઇડ હશે. આવર્તનીય એકમ એમાઇડ હોય તો નાયલોન શબ્દ આવે. અને 6 એટલે આમાં મોનોમર એક જ હશે, એક જ પ્રકારનો મોનોમર જેમાં કાર્બનની સંખ્યા ટોટલ કાર્બન 6 હશે. અને આ એક જ પ્રકારના મોનોમર કે જેમાં કાર્બનની સંખ્યા 6 છે એમાંથી નાયલોન 6 બને છે. તો આપણને પ્રશ્ન થાય કે એવો કયો મોનોમર છે કે જેમાં કાર્બનની સંખ્યા 6, તો એમાં આપણે લઈશું કેપ્રોલેક્ટમ. યાદ રાખજો ખાસ, કેપ્રોલેક્ટમ. કેપ્રોલેક્ટમનું બંધારણ કેવું થાય, તો CONH એમાઇડ સમૂહ, અહીંથી અહીંથી જોડાણ થયું CH2 સમૂહનું. અને કેટલા CH2 સમૂહ, તો 5. અને બીજી રીતે લખવું હોય તો બીજી રીતે આ પ્રમાણે લખી શકાય, CH2 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 CH2, 1 2 3 4 અને 5, 5 CH2 સમૂહ થયા. ત્યારબાદ આ કાર્બન સાથે સી ડબલ બોન્ડ ઓ સમૂહ, એની સાથે NH સમૂહ, અને આની સાથે જોડાણ થાય, ત્યારે આ બંધારણ જે બન્યું એને કેપ્રોલેક્ટમ કહેવાય. આવા કેપ્રોલેક્ટમના અસંખ્ય N અણુઓ, અસંખ્ય અણુઓ, એટલે ઘણા બધા પ્રમાણમાં કેપ્રોલેક્ટમ લઈને એપ્રોક્સિમેટ આપણે ચર્ચા કરીએ તો ટેમ્પરેચર આપણને આપેલું છે કે 533 થી 543 કેલ્વિન તાપમાને જલ વિભાજન કરો. તો જલ વિભાજન થતા આ બંધ તૂટશે અને ક્રમિક બંધારણમાં આ પ્રમાણેનું જોડાણ થશે. આ બંધ તોડો, તો બંધ તોડતા સી ડબલ બોન્ડ ઓ, ચલો આ તૂટી ગયો, સી ડબલ બોન્ડ ઓ અહીંયા, અહીંથી આગળ નવો અણુ જોડાય એની આપણે ચર્ચા કરીએ. પછી CH2 આવશે, તો CH2 કેટલા, 5. અને પછી કયો સમૂહ આવશે, NH. ચલો આ એક કેપ્રોલેક્ટમનો અણુ આવી ગયો. આવા અસંખ્ય કેપ્રોલેક્ટમના અણુઓ જેમ કે NH, તો બીજો કેપ્રોલેક્ટમના અણુનો સી ડબલ બોન્ડ ઓ સમૂહ, તો અહીંયા સી ડબલ બોન્ડ ઓ છે તો એના આગળના કેપ્રોલેક્ટમનું NH સમૂહનું જોડાણ થાય, ત્યારે આ પ્રમાણે અસંખ્ય કેપ્રોલેક્ટમના અણુઓ જોડાઈને એક વિરાટ અણુનું નિર્માણ કરે, જેને આપણે પોલિમર કહીએ છીએ. પણ પોલિમરમાં વિચાર કરો કે NH, તો એના પછી આવશે સી ડબલ બોન્ડો એટલે એમાઇડ સમૂહ, અને એમાઇડ છે માટે નાયલોન.
નાયલોન. હવે નાયલોન આવ્યું તો એની સંજ્ઞા આપીશું, તો આમાં કાર્બનની સંખ્યા મોનોમરમાં છે તો નાયલોન 6. તો આ થયું નાયલોન 6ની બનાવટ. અસંખ્ય અણુ લીધા તો આપણે સીધો પોલિમર બનાવ્યો, પણ જો તમે એક જ કેપ્રોલેક્ટમનો અણુ લો, ઓનલી વન, અને એનું જેલ વિભાજન કરો તો એમિનો કેપ્રોઇક એસિડ બને. આ ધ્યાન રાખો, આ એક અગત્યનો પોઈન્ટ છે સમજવા જેવું, કે ધારો કે અહીંથી સમજી લો કે આ જે કેપ્રોલેક્ટમ છે એના આપણે લીધા અસંખ્ય અણુ, એટલે સીધો પોલિમર બન્યો છે. પરંતુ જો એક જ અણુ લેવામાં આવે અને એક જ અણુ લઈને ફક્ત તમે જલ વિભાજન કરો તો અહીંયા H2O માંથી OH- અને H+, તો આ બંધ તૂટે તો આ માઇનસ અને આ પ્લસ, અને આ પ્લસ સાથે આનો OH- જોડાય તો C OH બંધ. CH2 કેટલા? તો 5. અને અહીંયા NH અને માઇનસ હતું તો H+ જોડાય તો NH2. તો આને કહેવાય એમિનો કેપ્રોઇક એસિડ. તો એવું પણ કહી શકાય કે જે અસંખ્ય અણુઓ લીધા એનું જલ વિભાજન થાય તો એમિનો કેપ્રોઇક એસિડ બને. એમિનો કેપ્રોઇક એસિડ જે એક પ્રકારે એમિનો એસિડ કહેવાય. ભાઈ ધ્યાન રાખજો, બાયોલોજીવાળા સમજતા હશે, મેથ્સવાળા ખાસ ધ્યાન રાખજો કે આને એમિનો એસિડ કહેવાય. એમિનો એસિડ કેમ? તો જે ક્રિયા, જે સંયોજનમાં એક એમિનો સમૂહ અને કાર્બોક્સિલિક સમૂહ હોય તે એમિનો એસિડ. આ એમિનો એસિડ સેકન્ડ કેપ જે કેપ્રોલેક્ટમ છે એની સાથે જોડાય, થર્ડ સાથે જોડાય, એટલે અંતિમ નાયલોન 6 બને. પણ આપણી બનાવટ લખવા માટે, સમજવા માટે સીધી છે. આપણે એમિનો કેપ્રોઇક એસિડ એ જાણવા માટે સમજ્યા. બની શકે બંધારણમાં અને પ્રક્રિયા દરમિયાન પાત્રમાં આ પ્રક્રિયા થઈ શકે, પરંતુ જ્યારે લખવાનું આવે ત્યારે આપણે સીધી લખાણ આ લખીશું. તો આ બનાવટથી કેપ્રોલેક્ટમમાંથી એમિનો કેપ્રોઇક એસિડ બન્યો, એના અસંખ્ય અણુઓ જોડાય, નાયલોન 6 બને. પરંતુ મેં તમને કહ્યું કે સીધું કેપ્રોલેક્ટમમાંથી નાયલોન 6 બનાવવાનું. નાયલોન 6 એક પ્રકારના રેસાઓ છે, પોલીએમાઇડ વર્ગના રેસાઓ. ગુણધર્મો જોજો, હવે ગુણધર્મોમાં તમને ખ્યાલ આવવા માંડ્યો હશે. તો પહેલો ગુણધર્મ પોલીએમાઇડ વર્ગના રેસાઓ. બીજો ગુણધર્મ કે આવર્તનીય એકમ તરીકે એમાઇડ છે. નાયલોન 6 જે રેસાઓ એ સામાન્ય દ્રાવક એટલે કે પાણીમાં અદ્રાવ્ય મજબૂત છે. રેસાઓ તો રેખીય પોલિમરમાં જશે, અને થર્મો પ્લાસ્ટિક પ્રકારના પોલિમર. થર્મો સેટિંગ હજુ આવ્યું નથી, નેક્સ્ટ લેક્ચરમાં આવશે. તો આ ગુણધર્મો થયા રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય. હવે એનો ઉપયોગ ક્યાં થાય? તો કાર્પેટની બનાવટમાં, દોરડાની બનાવટમાં, કે ટાયર માટે, ટાયરના ઉદ્યોગોમાં આનો ઉપયોગ કરી શકાય. તો આ એક પ્રકારનો રેસો નાયલોન 6 જે પોલીએમાઇડ વર્ગનો પોલિમર છે. ઓકે, એના પછી ત્રીજા રેસામાં આપણે જઈએ તો ત્રીજા રેસામાં આપણે અભ્યાસ કરીશું ટેરેલિન. તો ટેરેલિનની બનાવટ કેવી રીતના થાય એ જોઈએ. તો ટેરેલિનનો અભ્યાસ કર્યા પહેલાં એક પોઈન્ટ બાકી રહ્યો, ધ્યાન રાખજો પાછું, કે આ જે પોલિમર છે નાયલોન 6 એનું તમે જલ વિભાજન કર્યું છે, પાણીના અણુ સાથેનો સંબંધ છે, માટે સંઘનન પોલિમરાઇઝેશન કહેવાય છે. આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો ભાઈ, કહેવાનું રહી ગયું એ સંઘનન પોલિમરાઇઝેશન. હા, પાણીનો અણુ જોડાયો, પ્રક્રિયા થશે, સંઘનન પોલિમરાઇઝેશન. આમાં ઉલટ વિધાન છે. કેવું સંઘનન? તો પાછું બીજું, પોતાના અણુ સાથે જોડાવાની વૃત્તિ, તો સ્વયં સંઘનન. આ શબ્દ ખાસ ધ્યાન રાખજો, સ્વયં સંઘનન. નાયલોન 6 ઓનલી સંઘનન હતો. આગળ અભ્યાસ કરીશું ટેરેલિન ડેક્રોન, તો એ સંગનન જ છે, પણ આ સ્વયં સંગનન, પોતાના અણુ સાથે જોડાવાની વૃત્તિ. આ પોઈન્ટ ખાસ ભૂલતા નહીં. તો આપણો સેકન્ડ પોઈન્ટ આપણે લઈશું હવે ટેરેલિન.
ટેરેલિન અથવા બીજો અર્થ થાય એનો ડેક્રોન. ટેરેલિન ચલાવતી વખતે અગાઉ ઘણી વખત ચર્ચા કરી, પોલી એસ્ટર વર્ગનો પોલિમર. આ પણ એક પ્રકારના રેસાઓ છે. હવે પોલિએસ્ટર વર્ગનો પોલિમર કેવી રીતના બને છે? તો આની બનાવટ CH2OH એના N અણુ લઈએ. બંધારણને જોઈ લો. બંધારણમાં બે ડાયોલ્સ, બે OH સમૂહ એટલે ડાયોલ, ઇથેન 1-2 ડાયોલ જેને કહેવાય, બીજું નામ ઇથિલિન ગ્લાયકોલ. મોનોમર ખાસ તૈયાર કરજો તો પોલિમરમાં તમને ખ્યાલ આવશે. પ્લસ બેન્ઝીન રિંગ સી ડબલ બોન્ડ ઓ ઓ એચ કાર્બોક્સિલિક, સી ડબલ બોન્ડ ઓ ઓ એચ કાર્બોક્સિલિક, આના પણ એન અણુ લઈ લો. આને આપણે શું કહીશું? તો ટરપથેલિક એસિડ. ખ્યાલ આવી ગયો? બેન્ઝીન 1-4 ડાય કાર્બોક્સિલિક એસિડ. હવે અસંખ્ય અણુ લઈ પોલિમરાઇઝેશન પ્રક્રિયા કરો તો તમને ખ્યાલ આવશે કે આમાંથી એચ અને આમાંથી ઓએચ દૂર થાય, એટલે આમાં એન એચ ટુઓ દૂર થશે. ત્યારે પોલિમર કેવો બને? તો અહીંથી એચ ગયો તો ઓ એચ ટુ સી સી એચ ટુ સી એચ ટુ પણ લખાય, ઓ સી ડબલ બોન્ડ ઓ બેન્ઝીન રિંગ સી ડબલ બોન્ડ ઓ બંધ. આવા અસંખ્ય અણુક્રમિક જોડાતા જાય અને અસંખ્ય અણુ જોડાઈને વિરાટ અણુ બનાવે તો આને નામ અપાય નાયલોન. નાયલોન કેમ? એની પણ ચર્ચા કરેલી છે કે બે જુદા જુદા સમૂહમાંથી એસ્ટર સમૂહનું નિર્માણ થયું હતું નાયલોન. સોરી, ભૂલ. બે જુદા જુદા સમૂહમાંથી એસ્ટર સમૂહનું નિર્માણ થાય તો ટેરેલિન, જેને કહીશું આપણે ડેક્રોન. ધ્યાન રાખજો, અહીંયા ભૂલ હતી. તો અહીંયા એસ્ટર સમૂહનું નિર્માણ થયું. આવા અસંખ્ય એસ્ટર ક્રિયાશીલ સમૂહ હશે માટે પોલિએસ્ટર વર્ગનો પોલિમર પદાર્થ, જેને આપણે કહીએ છીએ ટેરેલિન ડેક્રોન. ડેક્રોન એક પ્રકારના રેસાઓ છે. નાયલોન 6-6 નાયલોન 6 જેવા જ ગુણધર્મો, એટલે કે રાસાયણિક દ્રષ્ટિએ નિષ્ક્રિય. એનો ઉપયોગ ક્યાં થાય? તો કાપડ ઉદ્યોગમાં, દોરડાની બનાવટમાં. ગુણધર્મોનો અભ્યાસ કરીએ તો ગુણધર્મો એ જ ભાઈ, ખાલી એક જ જુદો પડે કે આ પોલિએસ્ટર વર્ગના, બાકીના અગાઉના બે પોલિએમાઇડ વર્ગના. ટેરેલિન એક પ્રકારનો રેખીય પોલિમર, રેસાઓ છે એટલે રેખીય. થર્મો પ્લાસ્ટિક પ્રકારનો. આ જે આપણે અભ્યાસ કર્યો આ ગુણધર્મો, અને અહીંયા સુધીનો જે અભ્યાસ કર્યો છે રેસાઓનો છે, તો અહીંયા રેસાઓ ક્લિયર થયા. આ સંશ્લેષિત રેસાઓ છે, આપણા માટે ઉપયોગી. આપણે કહીએ કે નાયલોન ટેરેલિન પોલિએસ્ટર વર્ગના, એટલે કે પોલિએસ્ટરના કપડા આવે છે, તો આ રેસાઓમાંથી બનાવી શકાય છે. તો અહીંયા સુધી રેસાઓ. હવે આપણે જે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ પોલિમરમાં, એ ઉચ્ચ કક્ષાના પોલિમર, જે સૌથી અગત્યના છે, ખાસ ધ્યાન રાખજો. અને ઉચ્ચ કક્ષાના પોલિમર એટલે થર્મો સેટિંગ પ્લાસ્ટિક વર્ગના પોલિમર, એટલે થર્મો સેટિંગ પોલિમર. અને તમે યાદ કરો, મેં તમને અગાઉ ઉદાહરણ આપ્યા હતા કે ભાઈ થર્મો સેટિંગ પોલિમર કયા છે, તો મેં ત્રણ કયા હતા, બેકેલાઇટ, મેલેમાઇન અને યુરિયા ફોર્માલ્ડિહાઇડ. યાદ રાખજો ઉચ્ચ કક્ષાના, તો બેકેલાઇટ, મેલેમાઇન અને ત્રીજો યુરિયા ફોર્માલ્ડિહાઇડ. આ એક પ્રકારે થર્મો સેટિંગ પ્લાસ્ટિક
એટલે કે થર્મોસેટિંગ વર્ગના પોલિમર છે એનો અભ્યાસ કરીશું. એમાંથી આપણે પહેલો અભ્યાસ કરીશું બેકેલાઇટનો. બેકેલાઇટ કેવી રીતના બને જુઓ. તો અહીંયા બેકેલાઇટ બનાવટ ખાસ ધ્યાન રાખજો. બેકેલાઇટ શેમાંથી બને છે, આખી બનાવટ એક અગત્યની છે. તો પહેલું બેકેલાઇટ એ પ્રશ્ન પૂછાય તો કયા વર્ગનો પોલિમર, તો ફિનોલ પ્લસ ફોર્માલ્ડિહાઇડ વર્ગનો પોલિમર. ફિનોલ ફોર્માલ્ડિહાઇડ વર્ગનો પોલિમર એટલે આમાં મોનોમર કેટલા હશે, તો ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડ. હવે બેકેલાઇટ સીધો નથી બનતો. બેકેલાઇટ એક થર્મોસેટિંગ પ્રકારનો પોલિમર જેમાં બંધારણ કેવી રીતના બને સમજતા જજો. તો આપણે પ્રથમ ફિનોલ લઈશું. હાલ એક જ અણુની ચર્ચા કરીશું તો ફિનોલ. ફિનોલની સાથે પ્રક્રિયા કરીશું ફોર્માલ્ડિહાઇડની. એસિડ કે બેઝિક માધ્યમમાં આને ગરમ કરો. તો ફોર્માલ્ડિહાઇડ એટલે સી ડબલ બોન્ડ ઓ એચ એચ. તમે જ્યારે તાપમાન આપો એટલે આના ઇલેક્ટ્રોન ઓ તરફ જાય એટલે આ બને નેગેટિવ અને આ બને પોઝિટિવ. જોતા રહેજો. અહીંયા ફિનોલ સાથે એચ હશે તો આ પોઝિટિવ એટલે ધન ભારિત કાર્બન ધરાવતો આ સમૂહ એ આના એચનું એટલે એચ પ્લસનું વિસ્થાપન કરે એટલે અહીંથી છૂટો પડશે એચ પ્લસ અને એ એચ પ્લસ એ અહીંયા જોડાય. ત્યારે બંધારણ કેવું બને જોજો. ઓ એચ બંધ પોઝિટિવ કાર્બન તો સી એચ એચ બંધ ઓ નેગેટિવ અને આની સાથે જોડાશે એચ પ્લસ એટલે ઓ એચ થશે. બીજા અર્થમાં સીધું લખવું લખી શકાય આને ધ્યાન રાખો તો ઓ એચ સી એચ ટુ ઓ એચ. આનું આપણે શું નામ આપી શકીએ તો ફિનોલના ઓર્થો સ્થાનમાં સમૂહ જોડાયો તો એ સમૂહ કયો છે તો આપણે લખીશું ઓર્થો હાઇડ્રોક્સી ઓએચ એટલે હાઇડ્રોક્સી સીએચ ટુ એટલે મિથાઇલ ઓર્થો હાઇડ્રોક્સી મિથાઇલ. આટલું ક્લિયર થઈ ગયું નામ તો આટલું બાકી રહ્યું તો ફિનોલ. તમે આઈયુપીએસસી નામ આપવું હોય તો ટુ હાઇડ્રોક્સી મિથાઇલ ફિનોલ લખી શકો. પરંતુ કહેવાય છે કે આ તો એક અણુ લીધો તો આપણને ઓર્થો હાઇડ્રોક્સી મિથાઇલ ફિનોલ મળ્યો. જો ફોર્માલ્ડિહાઇડના બે અણુ હોય તો ઓએચ સમૂહ ઓર્થો પેરા તો નવો દાખલ થતો સમૂહ ઓર્થો પેરા સ્થાનમાં જશે તો ત્યાં બીજો આવો બંધારણ બની શકે. સંભવિત કારણો કે ભાઈ અહીંયા ઓર્થોમાં પણ જાય પેરામાં પણ જાય તો એક આવો બને તો ટુ ફોર ડાયહાઇડ્રોક્સી મિથાઇલ ફિનોલ. જો આગળ વિચારવું હોય તો બધા સ્થાન બંધ થઈ શકે એટલે કે બધા સ્થાને જોડાઈ શકે ઓર્થો. ક્લિયર. પેરા ઓર્થો ટુ ફોર સિક્સ ટ્રાયહાઇડ્રોક્સી મિથાઇલ ફિનોલ. પરંતુ આપણે બેકેલાઇટ બનાવવા માટે આ બંનેની જરૂર નથી. બેકેલાઇટ આમાંથી બની શકે. તો ફિનોલ અને ફોર્માલ્ડિહાઇડની પ્રક્રિયાથી ઓર્થોહાઇડ્રોક્સી મિથાઇલ ફિનોલ બન્યો જે બેકેલાઇટ બનાવવા માટે એક અગત્યનો છે. તેનાથી શરૂઆત થશે. તો હવે આપણે લઈશું ઓર્થો
હાઇડ્રોક્સી મિથાઇલ ફિનોલ, કેટલા અણુ? એન અણુ. અહીંથી સ્ટાર્ટ કરીશું. હવે આને ગરમ કરો, પોલિમરાઇઝેશન પ્રક્રિયા થશે. પોલિમરાઇઝેશન પ્રક્રિયા થાય ત્યારે બે અણુ આપણે લખીએ કે ભાઈ OH દર્શાવીએ, તમને ખ્યાલ આવે OH. ચલો આ બે આવી ગયા, ક્લિયર? દૂર શું થશે ધ્યાન રાખજો કે અહીંયા CH2OH હોય. જોજો હું અહીંયા OH નથી લખતો, પણ ધારણા મૂકો આજ અણુ અહીંયા, એમ અહીંયા પણ CH2OH હોય. હાલ આપણે લખતા નથી OH, તો શું થાય કે પ્રથમ અણુમાંથી OH અને બીજામાંથી આ જે સ્થાન છે ત્યાંથી H દૂર થાય, એટલે NH2O દૂર થશે. અહીંથી એક થયો, એમ અહીંયા બીજો જોડાય. આમ જોડાણ થતું જાય, અને આ જોડાણ જે થયું એ એક જ શૃંખલા બની, દ્વિસંયોજક, બે બાજુ જોડાયા. અને આ જે એક શૃંખલા બની, આ શૃંખલા શેમાંથી બની? જોજો ભાઈ, ફક્ત ઓર્થો હાઇડ્રોક્સી મિથાઇલ ફિનોલ માંથી બની, અને અસંખ્ય અણુઓ લીધા, પાણીનો અણુ દૂર થયો અને આ શૃંખલા બની, આવી લાંબી ચેન બને, તો આને નામ આપ્યું નોવોલેક. નોવોલેક હજુ બેકેલાઇટ નથી બન્યો, નોવોલેક બન્યો. અહીંથી આપણને ખ્યાલ આવી જશે કે આ બેકેલાઇટ જ્યારે બને તો એ બેકેલાઇટ કેવો પોલિમર કહેવાય? તો સંગનન, બે પ્રકારના મોનોમર, એટલે સંગનન. તદુપરાંત બીજું શું કહી શકાય? મિશ્ર બંધિત. એના સિવાય શું કહી શકાય? તો પાણીનો અણુ દૂર થાય છે, આ ધ્યાન રાખો. તો પાણીનો અણુ દૂર થયો, બે જુદા જુદા પ્રકારના મોનોમર, એટલે આપણે સંગનન કહીએ છીએ. મિશ્ર બંધિત કેમ કહ્યો? તો એના પાછળનું કારણ કે બે જોડાણ ઉપરાંત હજુ ત્રીજું જોડાણ બનશે ત્યારે બેકેલાઇટનું નિર્માણ થશે. હાલ તો નોવોલેક બન્યો છે. હવે જુઓ બેકેલાઇટ કેવી રીતના બને છે. આ જે નોવોલેક છે એ નોવોલેકની ચેન આ એક, એવી બીજી ચેન વિરોધી રીતે એકબીજા સાથે જોડાય. કેવી રીતના જોડાશે અહીંથી જોડજો, ખાસ અહીંથી અગત્યનો પોઈન્ટ છે. જોડાણ જોજો ખાસ, નોવોલેક જે બને છે એ સંગનન પોલિમરાઇઝેશનથી બન્યો, એને હજુ ગરમ કરો, અને ગરમ કરતા સાથે વધુ HCHO ફોર્માલ્ડિહાઇડ ઉમેરો. ત્યારે જુઓ અહીંયા એક નોવોલેક, અને મેં તમને કહ્યું કે વિરોધી રીતે. તો વિરોધી શૃંખલા, આ બીજી નોવોલેકની શૃંખલા, વિરોધી જોડાણ થયું. હવે તમે ઉમેર્યું શું છે? વધુ માત્રામાં ફોર્માલ્ડિહાઇડ. ત્યારે થાય શું? તો સી એચ એચ ડબલ બોન્ડ ઓ, તો આ જે ડબલ બોન્ડ ઓ છે, તો આ એક ઓ તૂટ્યો તો માઇનસ, બીજો તૂટ્યો માઇનસ, તો આના ઉપર પ્લસ પ્લસ. એ એક પોઝિટિવ ચાર્જ આના એચ પ્લસનું વિસ્થાપન કરે, બીજો પોઝિટિવ ચાર્જ આ એચ પ્લસનું વિસ્થાપન કરે, તો અહીંથી શું દૂર થયું? એક એચ પ્લસ ને એક એચ પ્લસ, બે એચ પ્લસ અને ઓ માઇનસ ટુ, એટલે એન એચ ટુ ઓ દૂર થાય. એન એટલા માટે સમજતા રહેજો, ક્રમિક હું સીધો શબ્દ આપું છું. આમ અહીંથી એક, એવા ઘણા બધા જોડાઈને અસંખ્ય, તો જોડાણ શું થશે? ફક્ત સી એચ ટુનું. તો અહીંયા સી એચ ટુ જોડાય, જુઓ અહીંયા સી એચ ટુ જોડાય, અહીંયા સી એચ ટુ જોડાય. આ ત્રિસંયોજક, અહીંયા સુધી બે બાજુ જોડાય, તો હવે અહીંથી ત્રીજો જોડાયો. અને આવો ત્રિસંયોજક બંધારણ ધરાવતો
લાંબી ચેન ધરાવતો વિરાટ અણુ બને અને વિરાટ અણુનું જે નિર્માણ થયું ને ભાઈ, આને કહેવાય બેકે લાઇટ. ખાસ ધ્યાન રાખો, બેકે લાઇટ. તો બનાવટ કેવી રીતના કરી? ફિનોલ ફોર્માલ્ડિહાઇડમાંથી ઓર્થોહાઇડ્રોક્સી મિથાઇલ ફિનોલ બનાવ્યો અને અસંખ્ય અણુઓની પ્રક્રિયા થઈ પોલિમરાઇઝેશનથી નવો લેક બન્યો. નવો લેકની શૃંખલાઓ એકબીજા સાથે વિરોધી ચેનથી જોડાઈ વધુ માત્રામાં ફોર્માલ્ડિહાઇડ ઉમેરતા બેકેલાઇટ બને છે. બેકેલાઇટના ગુણધર્મો જોજો. તો પહેલો, તમને આમાંથી જ ખબર પડશે કેવા વર્ગનો, તો ફિનોલ ફોર્માલ્ડિહાઇડ વર્ગનો સંશ્લેષિત પોલિમર, માનવ નિર્મિત મિશ્ર બંધિત પોલિમર, ત્રિસંયોજક ખૂબ મજબૂત એટલે થર્મો સેટિંગ પ્રકારનો પોલિમર, ગરમ કરતાં તાપમાનની એની અસર થતી નથી એટલે પીગળતો નથી, સામાન્ય તાપમાન કરતાં ઊંચા તાપમાને ગરમ કરતાં એ પીગળતો નથી, સખત છે, તેને ઘસો તો લીસોટા પડતા નથી તેના પર, એક સારો ગુણધર્મ. પણ કંઈક અંશે નહિવત ખરાબ ગુણધર્મ એ બરડ છે. બરડનો અર્થ કે કદાચ જોરથી પછડાય તો એનામાં તિરાડ પડે તો એ બરાડ છે, એટલે તિરાડ પડે ત્યાંથી તૂટી શકે. બાકી વિદ્યુતનો અવાહક ધરાવતો એક આ ગુણધર્મ એટલે કે પોલિમર છે. આપણે આ વાત કરી બેકેલાઇટની, એના ઉપયોગો તો કાંસકાની બનાવટમાં કે કોમ્પેક્ટ ડિસ્ક છે એની બનાવટમાં, રસોઈના વાસણો છે એના હેન્ડલોની બનાવટમાં, કે ઇલેક્ટ્રિક સાધનોના સ્વિચ, ઇલેક્ટ્રિક સાધનોના જે ભાગો છે સ્વિચ પ્લગ પિન એની બનાવટમાં બેકેલાઇટ વપરાય છે. આ એક મજબૂત પોલિમર છે. ફક્ત ખરાબ નાનો ગુણધર્મ કયો, કે તિરાડ પડે છે, અથડાતા તિરાડ પડે એટલું એનામાં ખામી છે. પણ સૌથી ઉત્તમ ગુણધર્મ ધરાવતો પોલિમર એટલે મેલેમાઇન. મેલેમાઇનના ગુણધર્મો તમને એડવાન્સ કહી દઉં. મેલેમાઇન સંગનન પોલિમરાઇઝેશનથી બનતો પોલિમર, બધા જ આના જેવા મિશ્રબંધિત પોલિમર, થર્મો સેટિંગ પ્લાસ્ટિક વર્ગનો પોલિમર, સખત, એના પર લીસોટા પડતા નથી. પણ એક નવો ગુણધર્મ દાખલ થશે, બેકેલાઇટ બરડ છે, મેલેમાઇન મજબૂત છે એટલે એમાં પછડાતા એના પર કોઈ ઇફેક્ટ આવતી નથી, એ પણ એક ઉત્તમ વિદ્યુતનો અવાહક છે. તો એની આપણે બનાવટ જોવાની રહી, તો આપણે જોઈએ મેલેમાઇનની બનાવટ. મેલેમાઇન, મેલેમાઇન શેમાંથી બને છે? તો આની ખાસિયત જોજો કે આ પોલિમરનું નામ મેલેમાઇન, પણ એનો મોનોમર જ છે મેલેમાઇન. એનો એક અણુ લઈએ આપણે, તો અગાઉ આપણે મેલેમાઇનના એક અણુ વિશે ચર્ચા કરી હતી. આને કહીશું મેલેમાઇન મોનોમર, જેનું આયુપીએસી નામ જોજો 2,4,6-TRIMENO, ખાસ તૈયાર કરજો, 1,3,5-TRIAZINE. કેવી રીતના? તો 1, 2, 3, 4, 5, 6, 2, 4, 6 TRIAMENO, 1, 3, 5 TRIAZINE, જેને કહીશું આપણે મેલેમાઇન. મેલેમાઇનની HCHO ફોર્માલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા કરો તો આપણ મેલેમાઇન, એટલે ખાસિયત જોજો, વિચારવા જેવું. અહીંયા તમને ક્યાંય પ્રશ્ન પૂછે મેલેમાઇન કેવો પોલિમર, તો મેલેમાઇન ફોર્માલ્ડિહાઇડ વર્ગનો પોલિમર, એનો મોનોમર તરીકે મેલેમાઇન છે પણ આપણે યાદ રાખીશું તો ફોર્માલ્ડિહાઇડ. ત્યારે જોડાણ અહીંથી 1H નું વિસ્થાપન થાય તો બને કેવી રીતના જુઓ. એન ત્રિબંધ, અહીંયા NH2,
અહીંયા એન એચ ટુ, અને અહીંયા એક એચ ગયો તો એન એચ, એ એચ આની સાથે ઓ સાથે જોડાશે તો સી એચ ટુ, સી એચ એચ સી એચ ટુ ઓ સાથે જોડાયેલો ટુ એચ. આ એક મધ્યવર્તી રેઝિન બન્યો, મધ્યવર્તી રેઝિન. અને આ જે મધ્યવર્તી રેઝિન બને છે એ મધ્યવર્તી રેઝિન ના અસંખ્ય અણુ, હવે અસંખ્ય લઈ લો અને ગરમ કરો તો સંગનન પોલિમરાઇઝેશન, સંગનન બે પ્રકારના પોલિમર, પણ પાણીનું અણુ અહીંયા દૂર થશે એન એચ ટુ માટે સંગનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા કેવી રીતના દૂર થાય? તો જુઓ આ જે સમૂહ છે ત્યાંથી હું એચ, અને આ બાજુથી એચ, અહીંથી પણ એચ થઈ શકે, ધ્યાન રાખો. તો આપણે હાલ આનો વિચાર કરો તો એચ ટુ ઓ દૂર થશે, મેલેમાઇન અહીંથી જોડાય તો પણ એચ ટુ ઓ દૂર થાય, ઓ એચ એચ બીજા અણુ સાથેના જોડાણથી. તો બંધારણ ટૂંકમાં આપણે લખીએ તો અહીંયા એન એચ બંધ, એન એન ખાસ તૈયાર કરજો ભાઈઓ, આના બંધારણ એન એચ સી એચ ટુ બંધ, અહીંયા ક્રમિક આગળ મોનોમર જોડાશે ત્રિબંધ, અને અહીંયા પણ આપણે લખીશું એન એચ, અહીંથી પણ જોડાઈ શકે. એટલે આપણે અગાઉ અભ્યાસ કર્યો હતો એન અણુ જોડાય તો આને આપણે કહીશું મેલેમાઇન. અગાઉ શું અભ્યાસ કર્યો હતો? તો થર્મો પ્લાસ્ટિક વર્ગના જે પોલિમર હતા એમાં સામાન્ય જોડાણ હતા, પણ થર્મોસેટિંગ વર્ગના જે છે મિશ્રબંધિત પોલિમર કહેવાય આને, કે જેમાં દ્વિસંયોજક ત્રિસંયોજક, તો જુઓ એક અહીંથી જોડાયો, બીજો અહીંથી જોડાયો, ત્રીજો અહીંથી, તો ત્રિસંયોજક જોડાણ થયું અને આનાથી બન્યો મેલેમાઇન, ઉચ્ચ કક્ષાનો પોલિમર. મેં તમને આના ગુણધર્મો અગાઉ કહી દીધા છે, તાપમાનની આની કોઈ ઇફેક્ટ નથી, બંધારણમાં કોઈ ફેર પડશે નહીં. ઉપયોગોની વાત કરીએ તો પ્લાસ્ટિકના સાધનોની બનાવટમાં, ક્રોકરી આપણે કહીએ છીએ, ક્રોકરી એટલે પ્લાસ્ટિકના સાધનોની બનાવટમાં આનો ઉપયોગ થઈ શકે. કેવા? તો બિલકુલ તૂટે નહીં તેવા મજબૂત પ્લાસ્ટિકના સાધનો આમાંથી બને છે. ઓકે, તો આ થયા ઉચ્ચ કક્ષાના બે પોલિમર. એના સિવાય આપણે અગાઉ પોલિમરનો અભ્યાસ નેક્સ્ટ ટાઈમ કરીશું.